બાળકો આપણું ધોરણ પાંચ, ધોરણ પાંચમાં આપણું હિન્દી, તો આપણે હિન્દીની ચોપડીમાં આપણે પેજ નંબર 77 પર આવ્યા છે. જુઓ આપણો પાઠ 10મો પૂરો થયો અને આપણને ચિત્ર દ્વારા એક અખબારનું ચિત્ર, સોરી આપણને હા અખબારનું એક ચિત્ર આપ્યું છે. અખબારના ચિત્રમાં આપણને ગણેશની મૂર્તિનું એ સ્થાપના ક્યારે કરી, ગણેશ કોની મૂર્તિ છે, કેવી રીતે બનાય છે એ વિશે આપણને વર્ણન આપ્યું છે. અને ચિત્રના વર્ણનને આપણને સમજવાનું છે આપણે અને એના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. બરાબર, તો આપણને જુઓ પેજ નંબર, આપણું પેજ નંબર 77 પર તમને દેખાય છે. જુઓ કે લખ્યું છે અંદર હિન્દી દૈનિક પત્ર. દૈનિક પત્ર એટલે કે આપણે જે પેપર આવતું હોય ને એને દૈનિક પત્ર કહેવાય. હિન્દીમાં આપણે દૈનિક પત્ર કહી શકાય અને આપણી આપણી ભાષામાં શું કહીએ છીએ કે ન્યૂઝ પેપર કે પેપર કહીએ છીએ. કે ગુજરાત સમાચાર હોય, નયા પડકાર હોય, દિવ્ય ભાસ્કર હોય, એ પ્રમાણેના રોજ પેપર આપણે રોજિન દૈનિક એટલે કે રોજની જે સમાચાર આવે એ બધા પેપરમાં લખેલા હોય અને આપણે વાંચીએ છીએ ને બધું આપણને જાણવાનું મળે છે અને દૈનિક પત્ર કહેવાય. તો અહીંયા જો એક ચિત્ર આપ્યું છે એની ઉપર લખ્યું છે કે વડોદરામાં પહેલી બાર ગણેશજી કી મિટ્ટી કા પ્રતિમા સ્થાપિત. અહીંયા આપણને જો ઉપર એવું લખ્યું છે કે હિન્દી આપણે આ ચિત્ર આપ્યું છે પણ ઉપર સૂચના એવી આપી છે કે ભણકર પ્રશ્ન કે ઉત્તર દીજે. તો શું જોવાનું છે, શું વાંચવાનું છે, ચિત્રને જોવાનું છે ને ચિત્રની નીચે જે આલેખ લખીને આપણને એનું ચિત્રનું વર્ણન કર્યું છે એને વાંચવાનું છે ને એના ચિત્ર દ્વારા જે વર્ણન છે એને વાંચીને એના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા લખ્યું છે જુઓ હિન્દી દૈનિક પત્ર કે અહમદાબાદ રવિવાર 28 ઓગસ્ટ 2011. બરાબર, આ ક્યારે છપાયું છે કે અમદાવાદનું આ પેપર કઈનું છે, અમદાવાદનું છે. આપણા પાદરાનું ન હોય, વડોદરાનું ન હોય કે બોમ્બેનું ન હોય, દિલ્હીનું ન હોય, કોઈ જગ્યાનું નહીં, અમદાવાદ જિલ્લાનું આ પેપર છે. અને આ પેપર રવિવાર 28 ઓગસ્ટ 2011 છપાયેલું છે. તો એના વિશે આપણને એક ચિત્ર છે ગણપતિનું. તો ગણપતિની સ્થાપના એ તો આપણને ખબર જ છે ને કે શું કહેવાય છે. આપણે તમે શું કહો છો, બહાર જોવા તો જતા હશો ને, પાંચમા ધોરણમાં ભણો છો એટલે ખબર જ છે આપણને કે આ દિવસને શું કહીએ છીએ આપણે કે ગણપતિની સ્થાપના છે. પછી એની સ્થાપના 10 દિવસ સુધી ચાલે છે અને એને ગણેશોત્સવ એ રીતે ઉજવે છે એ પ્રમાણે અહીંયા લખેલું છે. જુઓ કે ગણપતિનું ચિત્રની નીચે લખ્યું છે કે વડોદરા ઉત્સવ પ્રિય નગરી વડોદરામે ગણેશોત્સવ કે કુછ હી દિન શેષ હોને સે શહર કે છોટે છોટે યુવક મંડળો દ્વારા ગણેશજી કી પ્રતિમા સ્થાપિત કરને કે લીએ તૈયારીયા શરૂ કર દી ગઈ હે. એસે સમય પર્યાવરણ તથા પીઓપી કે પ્રતિબંધ કો ધ્યાન મેં રખ શહર કે રાજમહલ રોડ સ્થિત તાડફલિયા સાર્વજનિક યુવક મંડળને ઇસ વર્ષ પહેલી બાર ગણેશજી કી મિટ્ટી કા પ્રતિમા સ્થાપિત કરને કા નિર્ણય કિયા હે. તાડફલિયા યુવક મંડળ દ્વારા પ્રથમ બાર 22 ફૂટ ઊંચી તથા 800 કિલો વજન કી વિશાલ કાય ગણેશજી કી પ્રતિમા બનાને કા બીડા ઉઠાયા ગયા હે. પ્રતિમા કે નિર્માણ કે લીએ કોલકાતા સે વિશેષ મૂર્તિકાર તપન મંડળ કે કલાકારો કો બુલાયા ગયા હે. યહ કલાકાર પિછલે 1.5 માહ સે શહર કા મહેમાન બના હે તથા શાસ્ત્રોક્ત વિધિ કે અનુસાર વહ ગણેશજી કી મિટ્ટી કી પ્રતિમા કો અંતિમ રૂપ મે અંતિમ રૂપ દે રહા હે. તો અહીંયા આપણને એક જુઓ મૂર્તિ વિશે ગણેશ સ્થાપના, એવું નહીં આપણે ગુજરાતીમાં એવું કહે છે કે ગણેશ ચતુર્થી, ગણેશ ચતુર્થીનો દિવસ જે હોય એ દિવસે શું છે હિન્દુ લોકો ગણેશ સ્થાપનાની મૂર્તિની સ્થાપના કરે છે અને એને 10 દિવસ સુધી એની પૂજા કરે છે અને પછી ગણેશનું વિસર્જન કરે છે. તો એ વિશે અહીંયા એક આપણને લેખ આપ્યો છે એને વાંચવાનો છે આપણે. તો અહીંયા સમજવાનું છે કે વડોદરા ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશોત્સવ કે કુછી દિન શેષ હોને શહર કે
એટલે ગણેશ ચતુર્થીના થોડા દિવસ બાકી હતા અને એ દિવસના ગણેશ સ્થાપનાની મૂર્તિ જે સ્થાપના કરવા માટે મૂર્તિ બનાવવાની હતી એ મૂર્તિ માટે જુઓ છોટે મોટે યુવક મંડળો, એટલે આપણે ધારો કે આપણું પાદરા છે, પાદરામાં કોઈ જગ્યાએ આપણે ગણેશજીની સ્થાપના કરવાની હોય, કોઈ ગલી શહેર સોસાયટી, તો ત્યાં જે ત્યાં આગળ જે આજુબાજુ રહેતા હોય યુવક મંડળો એટલે કે જે યંગ સર્કલ હોય એ બધા હળી મળીને ભેગા થઈને એક આયોજન કરે, એવી રીતે અહીંયા વડોદરા શહેરના ઉત્સવપ્રિય નગરી વડોદરામાં ગણેશોત્સવ કે કુછ હી દિન શેષ હોને પર શહેર કે છોટે મોટે યુવક મંડળો એટલે વડોદરા શહેરના જે આ ગણેશ સ્થાપના કરવાની હશે તો એ શહેરના જે આગેવાનો યુવક મંડળો હશે એ યુવક મંડળોએ મૂર્તિ સ્થાપિત કરને કે લીએ તૈયારીયા એટલે કે એમણે તૈયારીયા શરૂ કરી, એટલે એમણે જે મૂર્તિની સ્થાપના કરવાની હતી એ મૂર્તિની સ્થાપના કરવા માટેની તૈયારી શરૂ કરી. તો એસે સમય પર્યાવરણ એટલે કે એવા સમયમાં એમણે જે મૂર્તિની સ્થાપના કરવાની હતી, મૂર્તિ બનાવવાની હતી, તે મૂર્તિનું આયોજન કેવી રીતે મૂર્તિ બનાવવાની હતી, તો મૂર્તિમાં જુઓ પીઓપી એટલે કે પીઓપીની મૂર્તિ ઘણી બધી હોય છે, માટીની હોય છે પછી પથ્થરની હોય છે, કાગળની કોઈ બનાવે છે, ઘણી બધી અલગ અલગ જાતની મૂર્તિ હોય છે, કોઈ સ્ટીલની બનાવે છે, કોઈ પિત્તળની બનાવે છે, કોઈ ચાંદીની બનાવે છે, એવી બધી તમે ઘણી બધી જ્યારે ગણેશ ચતુર્થી હોય છે ગણેશ વિસર્જન ત્યારે ઘણી બધી અલગ અલગ મૂર્તિ જોવાની મળે છે. તો આની અંદર શેની મૂર્તિ બનાવી છે? પીઓપી. પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસની એવી એક એ આવે છે, પ્લાસ્ટર જેવું જ આવે, જેવો સિમેન્ટ આવે ને એવો વ્હાઈટ સિમેન્ટ આવે એને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય. તો એનાથી આ મૂર્તિ બનાવવાનું આ લોકોએ નક્કી કર્યું. તો પીઓપી કે પ્રતિબંધ કો ધ્યાન મેં રખ શહેર કે રાજમહલ રોડ સ્થિત તારફલિયા સાર્વજનિક યુવક મંડળ, એટલે આ જે યુવક મંડળ છે એ ક્યાં આગળ આ જે મૂર્તિ બેસાડવાની હતી એ મૂર્તિ બેસાડવાની જગ્યા કઈ કે તારફલિયા સાર્વજનિક યુવક મંડળને ઈસ વર્ષ પહેલી વાર વર્ષ આટલા બધા વર્ષોમાં પહેલી વાર આ પ્લાસ્ટર ઓફ પેરિસની એટલે કે પીઓપીની મૂર્તિ બનાવવાનું આ યુવક મંડળે નક્કી કર્યું. એ પહેલી વાર ગણેશજી કી મિટ્ટી કી પ્રતિમા સ્થાપિત કરને કા નિર્ણય કિયા, એટલે કે આ જે આ વડોદરા શહેરનું જે યુવક મંડળ છે કે યુવક મંડળનું નામ શું છે કે તારફોલિયા સાર્વજનિક યુવક મંડળને ઈસ વર્ષ પહેલી વાર ગણેશજી કી મિટ્ટી કા પ્રતિમા સ્થાપિત કરને કા નિર્ણય કિયા, એટલે આ એમનું આપણું જેવું યંગ સર્કલ હોય છે આપણી આજુબાજુ સોસાયટીમાં કે ગલીમાં શહેરમાં એક કોઈ પણ પ્રોગ્રામનું આયોજન કરવાનું હોય તો જેવું યંગ મંડળ યંગ સર્કલ ભેગા થઈને બધા આયોજન કરે છે એવી રીતે આ વડોદરાના તારફળિયા યુવક મંડળે પહેલી વાર આ મૂર્તિ પ્રતિષ્ઠા મૂર્તિ બનાવવાનું અને મૂર્તિ ગણેશ ચતુર્થીના દિવસે જે મૂર્તિની સ્થાપના કરવાની એનો આ એક નિર્ણય કર્યો. એમાં જુઓ યુવક મંડળ દ્વારા પ્રથમવાર મૂર્તિ કેટલા ફૂટ લાંબી ઊંચી કે 22 ફૂટ ઊંચી તથા 800 કિલો વજન મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું, પણ એ મૂર્તિનું ઊંચાઈ કેટલી કે 22 ફૂટ ઊંચી અને એનું વજન કેટલું 800 કિલો વજનની આ વિશાલકાય એટલે કે ઘણી બધી વિશાલકાય એટલે ઘણા બધા વજનવાળી વિશાળ એટલે કે વિશાળકાય જેનું કોઈ વજનની કોઈ કિંમત એ જ નથી. જુઓ 800 કિલો વજન એટલે ઘણી બધી વજનમાં વજનદાર આ મૂર્તિ બનાવવાનું આ યંગ સર્કલે નક્કી કર્યું. પછી છે કે પ્રતિમા બનાને કા બીડા ઉઠાયા એટલે કે આ મૂર્તિ બનાવવાનું આ યંગ સર્કલે નક્કી કર્યું, બરાબર. બીડા ઉઠાયા એટલે નક્કી કરવું, આયોજન કરવું, જેવી રીતે આપણે આપણો મોહરમ મહિનો હોય છે ને મોહરમની અંદર આપણે તાજિયા બેસાડે છે બધા, અને કોઈની નાની હોય કોઈની મોટી હોય, કોઈની 25,000ની હોય છે, કોઈની 50,000ની હોય છે, કોઈની 1,00,000 રૂપિયાની હોય છે, એવી રીતે તાજિયાની કિંમત હોય છે. એવી રીતે આ મૂર્તિની પણ એક જુઓ 22 ફૂટ ઊંચી અને 800 કિલો વજનની મૂર્તિ બનાવવાની આ યંગ સર્કલે નક્કી કર્યું, બીડા ઉઠાયા એટલે કે આ આયોજન નક્કી કર્યું, બરાબર. ફરી પ્રતિમા કે નિર્માણ કે લીએ કોલકાતા સે વિશેષ મૂર્તિકાર તપન મંડળ કે કલાકારો કો બુલાયા. જુઓ યંગ સર્કલ કઈનું છે તો
વડોદરાનું, વડોદરાનું યંગ સર્કલ છે, એનું નામ શું છે કે રાજમહલ રોડ સ્થિત તાડફલિયા સાર્વજનિક યુવક મંડળ. તાડફલિયા સાર્વજનિક યુવક મંડળે મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું. મૂર્તિનું વજન 800 કિલો, 22 ફૂટ ઊંચી મૂર્તિ. અને મૂર્તિ બનાવવા માટે કોને બોલાયા છે? કલકત્તાથી કલાકારને બોલાયા છે. તો એ કલાકારનું નામ શું છે? તપન મંડળ. જુઓ અહીંયા લખ્યું છે કે મૂર્તિ પ્રતિમા કે નિર્માણ કે લીએ કોલકાતા સે વિશિષ્ટ મૂર્તિકાર તપન મંડળ કે કલાકારો કો બુલાયા ગયા હે. એટલે આ મૂર્તિ બનાવવા માટે સ્પેશિયલ કારીગર બોલાયો કલકત્તાથી, અને એ કારીગરનું નામ છે તપન મંડળ. બરાબર, આ પ્રશ્નોના જવાબ આવી રીતે પૂછાશે. આ આપણે જે ફકરો આવેલો છે એને વાંચવાનો છે, અને વાંચીને એનો સમજૂતી સમજવાની છે. ફરી લખ્યું છે, જુઓ, કલાકાર પિછલે 1.5 માસ શહેર કા મહેમાન બના હે. લે આ કલાકાર જે મૂર્તિનું કામ કરી રહ્યો છે કેટલા મહિનાથી કરી રહ્યો છે? 1.5 મહિનાથી. 1.5 મહિનાથી આ વડોદરા શહેરનો એ મહેમાન બન્યો છે. મહેમાન કેમ બન્યો છે? મૂર્તિ બનાવવા માટે. બરાબર, આ જે કલાકાર કલકત્તાથી બોલાયો છે એ કલાકાર 1.5 મહિનાથી આ મૂર્તિનું કામ કરી રહ્યો છે. બરાબર ને. ફરી નીચે લખ્યું છે, જુઓ, તથા શાસ્ત્રોક્ત વિધિ કે અનુસાર વહ ગણેશજી કી મિટ્ટી કા પ્રતિમા કો અંતિમ રૂપ દે રહા હૈ. એટલે કે મૂર્તિ કલાકાર બનાવી પણ રહ્યો છે, ને એમના જે શસ્ત્રોની વિધિ કરવાની હોય એ વિધિ પ્રમાણે મૂર્તિનું અંતિમ રૂપ, એટલે મૂર્તિનું જે રૂપ હોય એમના ધર્મની અંદર જે બધી વિધિ કરવાની હોય વિધિને કરીને મૂર્તિ તૈયાર કરી છે. આ પ્રમાણે અહીંયા આપણને પાઠ આપ્યો છે. આ પાઠને વાંચવાનું છે અને સમજવાનો છે, અને પાઠ વાંચશો એટલે તમને ખબર પડશે કે મૂર્તિ આ પેપર ક્યારે છપાયું છે, પેપર છાપવાની તારીખ કઈ છે, પેપરમાં શું છે, કોના વિશે પેપર આપ પેપરમાં કયા વિષય પર વર્ણન છે, પછી એ વર્ણન પરથી લખશે કે આ કયા શહેરની અંદર ગણેશજીની મૂર્તિ બેસાડવાની છે, ને એ કોણે બનાવી છે, ને કયા યુવક મંડળ છે, પછી એ કયો કોણ કારીગરે મૂર્તિ બનાવી છે, એ પ્રમાણે અહીંયા પ્રશ્નોના જવાબ આપેલા. જુઓ પેજ નંબર 78 પર. તો પેજ નંબર 78 પર લખ્યું છે, જુઓ પ્રશ્નો. આ પ્રશ્નોના જવાબ આપણે સ્વાધ્યાય પોથી પૂરવાના છે, પણ હું અહીંયા તમને સમજાવું છું, પ્રશ્નોના જવાબ સમજાવીશ કે અખબાર મેં છપા સમાચાર કબ પ્રસિદ્ધ હુઆ. તો અખબાર મેં છપા સમાચાર 28 ઓગસ્ટ 2011 કે દિન પ્રસિદ્ધ હુઆ. જેવી રીતે મેં તમને સમજાવ્યું પાઠ શરૂ થતાં પહેલાં જ કે આ પેપર ક્યારે છપાયું છે, તો 28 ઓગસ્ટ રવિવાર કે દિન 2011 કે દિન પ્રસિદ્ધ હુઆ. ફરી લખ્યું છે કે સમાચાર કી હેડલાઇન પઢીએ. તો આપણે સમાચારની હેડલાઇન ઉપર આપેલી છે, જુઓ આપણા પાઠની અંદર એ આપણે વાંચવાની છે. ફરી એની નીચે છે કે સમાચાર કિસકે બારે મેં હે. તો સમાચાર વડોદરા સે ગણેશોત્સવ કે લીએ તૈયાર હોને વાલી ગણેશજી કી 22 ફૂટ ઊંચી ઓર 800 કિલો વજન કી મિટ્ટી કી પ્રતિમા કે બારે મેં હે. બરાબર. ફરી પ્રશ્ન 4 છે, સમાચાર પત્ર કે સંદર્ભ મેં કોઈ 4 પ્રશ્ન બનાકર ઉત્તર લીખે. એટલે આપણે આ જે પ્રશ્નોના જવાબ લખવાના છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું. બરાબર. ફરી એની નીચે આપ્યા છે, જુઓ આ પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો આપણા 5-10 આપેલા છે, અને આ પ્રશ્નો મેં તમને સ્વાધ્યાય પોથીમાં પૂરીને બતાવ્યા છે, અને આપણું આ લેસન પૂરું થઈ ગયું છે. બરાબર. હવે નીચે જોડકા આપેલા, જુઓ એ જોડકાને આપણે સાચા જોડ બનાવવાના છે. તો જુઓ અહીંયા લખ્યું છે, કડક કર બોલના એટલે કે કઠોરતા સે બોલના, ઘૂંટને ટેકના એટલે હાર માનના, નેક રાસ્તે પર ચલના એટલે સહી રસ્તે પર ચલના, ફરી આંખો કા તારા એટલે બહુત પ્યારા, ફરી કાન ફૂંકના એટલે કાન મેં કહેના. બરાબર. આ રીતે જોડકા જોડવાના છે. અહીંયા આપણે ચોપડી સમજવાનું છે. હવે પેજ નંબર આપણું અહીંયા જુઓ 79. તો અહીંયા આપણને લખ્યું છે પેજ નંબર 79 પર કે યોગ્યતા વિસ્તાર. અહીંયા આપણે પુસ્તકાલય મેં પુસ્તક લેકર હરિસિદ્ધ ગાંધીજી યુધિષ્ઠર આદિ મહાપુરુષો કે પ્રેરક પ્રસંગ પઢીએ ઓર સંકલન કીજે. એટલે આપણીમાં આપણી ચોપડીમાં આ જે મહાપુરુષો છે એના વિશે કશું આપેલું નથી, પણ આપણે કોઈ પણ બીજી ચોપડી એવી હોય કે કોઈ
વિશે નિબંધ હોય કે ગાંધીજી વિશે હોય, પછી હરિશ્ચંદ્ર વિશે હોય, કે કોઈ પણ મહાપુરુષ વિશે નિબંધ જાણતા હોય, એ નિબંધને આપણે અહીંયા લખવાનો છે. તો હું ગાંધીજી વિશે તમને સ્વાધ્યાય પોથીમાં પૂરીને બતાવીશ, એ પ્રમાણે તમારે જોઈને પૂરી લેવાની છે. પછી એની નીચે છે કે પ્રસ્તુત કહાનીકા નાટ્ય રૂપાંતર કરકે કક્ષામે પ્રસ્તુત કીજીએ. એટલે આ તો એક નાટક બનાવવાનું છે, તમે રૂબરૂ છો ને એટલે કેવી રીતે કરી શકીએ, બરાબર. ફરી જુઓ અહીંયા લખ્યું છે કે સોચીએ ઓર લીખીએ, સચ બોલને પર આપકી કબ બહુત પ્રશંસા હુઈ. એક તમે સાચું બોલતા હોય કોઈ પણ વાત પર તો તમારી પ્રશંસા ક્યારે થઈ એ તમને ખુદને ખબર હોય, બરાબર. કે આપકો ઝૂઠ બોલને પર ડાંટ કબ મિલી, ઉસકે બાદ ક્યાં હુઆ. એટલે તમે સ્કૂલમાં આવતા હોય, હમણાં નહીં ને પહેલાં તો આવતા હતા ને, તો તમે જૂઠું બોલ્યા હોય કોઈ વાત પર, કે તમે લેસન ના લાયા હોય એ વિશે જૂઠું બોલ્યા હોય, કે કોઈની સાથે ઝઘડો થયો હોય ને તમે જૂઠું બોલ્યા હોય, તમને કોઈ મેડમે કે સાહેબે તમને પનિશમેન્ટ કર્યું હોય અને એના પછી તમને શું થયો હોય અહેસાસ, એ વિશે સમજવાનું છે, બરાબર. અહીંયા એવું વાક્ય આપ્યું છે. ફરી નીચે લખ્યું છે, પઢીએ વાર સમજીએ કે પર્યાવરણ કી રક્ષા કરના હમારા ધર્મ. એટલે આપણે આપણું જે પર્યાવરણ એટલે કે આજુબાજુ આપણે સ્વચ્છતા જાળવવી આપણું ધર્મ છે. ફરી હંમેશા સચ બોલના ચાહીએ, સત્ય હી ઈશ્વર હે, બરાબર. ફરી ગાંધીજી સત્ય ઓર અહિંસા કે પૂંજારી થે, આ સુવાક્યો આપેલા છે એને આપણે વાંચવાના છે. આ પ્રમાણે આપણું પેજ નંબર 77-79 સુધી આપણું અહીંયા જે વર્ણન આપેલું છે, જુઓ પેજ નંબર 77 પર આપણને જે મૂર્તિનું વર્ણન આપ્યું છે મેં તમને સમજાયું અને એના પ્રશ્નોના જવાબ પણ સમજાયા. આ પ્રશ્નોના જવાબ તમને હું સ્વાધ્યાય પોથી પૂરીને બતાવીશ અને ફરીથી સમજાવીશ, એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમથી વિડીયોમથી જોઈને સ્વાધ્યાય પોથીમ પૂરવાના છે. અને સ્વાધ્યાય પોથીમ પૂરીને પછી આપણે નોટમાં લખીશું, પણ હમણાં આપણે એ જ છે જરૂરી, આની અંદર એ છે કે આ જે પાઠ આપેલો છે પેજ નંબર 77 પર એને તમારે વાંચવાનો છે, અને પાછળ જે પ્રશ્નોના જવાબ આવ્યા છે એ પાઠના આધારે તમારે પ્રશ્નોના જવાબ નોટમાં લખવાના છે. એ આજનું આપણું લેસન છે બેટા, ફરી બીજું શીખીશું. ચલો અસલામ વાલેકુમ.